સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં પણ કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને પ્રાંતિજ બજાર એક અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવી તો માત્ર મેડિકલ સેવા ચાલુ રહેશે। કોરોનાએ ચારેય બાજુએ હાહાકાર મચાવ્યો છે અને રોકેટની ગતિએ કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ કોરોનાના વધતા જતા કેસોને લઈને આજે પ્રાંતિજ નગરપાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયાની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી, જેમાં પ્રાંતિજના વિવિધ વેપારી એસોસિએશનના પ્રમુખો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાં રોકેટની ગતિએ વધતા જતા કોરોનાના કેસો સામે સંક્રમણ ઘટાડવા માટે પ્રાંતિજને એક અઠવાડિયા માટે લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં સોમવારથી સોમવાર એટલે કે તારીખ 26/4/2021 તારીખ 3/5/2021 સુધી તમામ વેપાર ધંધાઓ સંપૂર્ણપણે બજાર બંધ રહેશે અને માત્ર મેડિકલની દુકાનો જ ખુલ્લી રહેશે। ત્યારે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા નગરજનોને ઘરોમાં રહેવા સુરક્ષિત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે। તો નગરપાલિકાના કોર્પોરેટર રાજેશકુમાર રતિલાલ ટેકવાણી દ્વારા નગરજનોને તથા વેપારીઓને કોરોનાની રસી લેવા અનુરોધ કર્યો હતો। જો કોઈ વેપારીઓ લોકડાઉનની કડક અમલવારી નહીં કરે તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। ત્યારે હાલ તો કોરોના સંક્રમણ વધતા પ્રાંતિજમાં એક અઠવાડિયાનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે। સંજય રાવલ, ZSTV પ્રાંતિજ।